આજ રોજ મહેરબાન સીપી સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયુક્ત રીતે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવમાં જે સ્કૂલ કોલેજોની બાજુના જે ફૂડ સ્ટોલ છે, જે રેસ્ટોરન્ટ છે, એને ચેકિંગ કરવામાં આવે છે. સુરત શહેરમાં ટોટલ 130 જગ્યાએ આજે એક સાથે આ ચેકિંગ છે. ટોટલ 13 ટીમ બનાવવામાં આવેલી છે. આનો ઉદ્દેશ કે આશય એ છે કે જે બાળકો, જે આપણું આવતીકાલના નાગરિક છે, જે આવતીકાલને આપણા દેશના સિટીઝન્સ છે, એમના માટે એમનું સ્વાસ્થ્ય સારું રહે. કારણ કે ફૂડ છે, અત્યારે આપણને ખ્યાલ છે કે એની અંદર ખૂબ જ મિલાવટ થઈ રહી છે. એરપોર્ટના ફૂડમાં પણ આવે છે, પેકિંગ ફૂડમાં પણ તમે જુઓ છો કે કંઈક ને કંઈક ગરોળી આવે છે, આ આવે છે. તો ફૂડની ક્વોલિટી જે બગડેલી છે, એવું આપણા બાળકો ના ખાય એના માટેનો આ એક આશય છે. આના કારણે અમે આટલી દરેક જગ્યાએ ચેક કરીશું, અને જો ચેકિંગમાં કંઈક મિલાવટ આવશે તો એના વિરુદ્ધ કાયદા અનુસાર કાર્યવાહી કરાવશે.